બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડથી સમગ્ર ગુજરાતને બટ્ટો લાગ્યો છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો અને હોદ્દેદારો ધારાસભ્યો ઉપસ્થિત રહી બોટાદમાં પ્રતિક ધરણાયોજી સરકારની નીતિરીતિ પર પ્રશ્નો ઉઠાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જવાબદાર પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજનો કાર્યક્રમ જે હતો ધરણા માટે એના વિશે શું કહેશો? ભાઈ, બોટાદ જિલ્લાની અંદર જે બરવાળા તાલુકાના ગામડાઓમાં અને ધંધુકા તાલુકાના ગામડાઓમાં જે રીતે ગયા રવિવારે જે રાત્રે લઠ્ઠાનો કાંડ થયો કે જે પીધો અને કઈ ને કઈ રીતે જે કંઈ લોકોની માનહાનિ થઈ, જીવો ગયા, અનેક હત્યાઓ થઈ, જે રીતે એને લઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખશ્રી અને અમારા એઆઈસીસીના ઇન્ચાર્જ અને ગુજરાતના પ્રભારી રઘુ શર્માજીની ઉપસ્થિતિની અંદર ગુજરાતના મોટાભાગના સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, જિલ્લાનું સંગઠન અને પ્રદેશના આગેવાનોની હાજરીમાં બોટાદ ખાતે ધરણાનો કાર્યક્રમ હતો. સરકારને અમે બે ત્રણ બાબતનું ઇન્ટિમેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રાજકીય મુદ્દો નથી, આ લોકોના જીવ સાથેના ચેડા છે ને જીવ ગયા છે. ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે પછાત વર્ગ અને નાનો વર્ગ જે રીતે આનો ભોગ બન્યા છે એનું પાપ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ગુજરાતમાં દારૂબંધીની અસરથી લઈ 2017ની અંદર કાયદો જ્યારે મજબૂત બનાવ્યો એ વખતે એવું કહેવાતું કે ભારતીય જનતા પાર્ટી સરકાર કંઈક ગંભીર છે, પણ તે પછી અમદાવાદ એક શહેરમાં માત્ર 6,000 કરતાં બુટલેગરો ઉપર ફરિયાદો થઈ અને 5 વર્ષ પછી 2021ની અંદર બુટલેગરો ઉપર ફરિયાદ 9,000થી સમથિંગ થઈ. આનો મતલબ એમ થયો કે કાયદો બનાવ્યા પછી બુટલેગરો માટે એક ખુલ્લું મેદાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. એક આંકડાઓ બતાવે છે બુટલેગરોની સંખ્યાના. ગુજરાતની અંદર દારૂ જે આવી રહ્યો છે એ બોર્ડર ઉપર 8 કરોડ રૂપિયાનો દારૂ પકડાણો ગયા 2 વર્ષમાં અને ગુજરાતની અંદર દારૂ પકડાય છે 250 કરોડનો. તો આ આંકડા જે છે એ વિધાનસભાના છે. જો ગુજરાતની બોર્ડર ઉપર આપણે સીલ માનીએ છીએ, ગુજરાતની સરકાર દારૂ ન આવે એના માટે કટિબદ્ધ છે એવું આપણે સૌ મીડિયા વચ્ચે માનીએ છીએ, તો 250 કરોડ રૂપિયાનો દારૂ અમદાવાદ ગુજરાતમાં કઈ રીતે અને ક્યાંથી આવ્યો? ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી છે અને આલ્કોહોલ ઉત્પાદન કરતી અત્યારે જે ગુજરાતની કંપની હતી એમાંથી દારૂ ચોરાયાની આખી ઘટના બની છે, આલ્કોહોલ ચોરાયાની. તો ખરેખર આ કેટલો યોગ્ય નહીં? આ વર્તમાન કિસ્સો આલ્કોહોલનો છે, બરાબર છે, પણ સમગ્ર ગુજરાતની અંદર જે રીતે લઠ્ઠા કાંડ બની રહ્યા છે એની અંદર સરકારની સંવેદના નથી અને સરકાર કંઈ ને કંઈ રીતે જે રીતે એના ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ અને તંત્ર કામ કરે છે એની નિષ્ફળતાની નિશાની છે. અને આવનારા સમયની અંદર આજે પણ હું તમને કહું, જે જગ્યાએથી તમે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બોટાદ વિસ્તારની અંદર આજે પણ દારૂનું કામ ચાલુ છે. અહીંયા બાજુમાં વલભીપુર તાલુકાનું નસીતપર ગામ, ત્યાં પણ દારૂ વેચાય છે અને દારૂ બને છે. બરવાળા તાલુકાની અંદર આજે પણ ચાલુ છે, જે 5 દિવસથી આપણને સંદેશા મળે છે, છતાં પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. આની પાછળ કોણ છે? માત્ર ને માત્ર પોલીસ અધિકારીઓને બદલી કરવા દેવાથી કોઈ આનો નિવેડો છે? આ તો સરકાર ઉપર તાત્કાલિક જવાબ ન દેવો પડે એના માટેનું એક આ ગારલી પણ છે. બાકી જે એસપી આવ્યા એના 3 મહિનાથી હતા, 3 મહિના પહેલાં એને સાંજે એને ખબર પણ પડી જાય છે કે ભાઈ દારૂ નથી, આ કેમિકલ છે. એફએસએલનો રિપોર્ટ જે આવે છે એ તો 4-5 દિવસ પછી આવવાનો હતો. તો જે અહીંના એસપી હતા એ કયા આધારે એને નિવેદન કર્યું હતું કે મીડિયા વચ્ચે કે આ દારૂ જે છે એ દારૂ નથી, આ લઠ્ઠો નથી, આ તો માત્ર ને માત્ર કેમિકલ છે? કહેવાનો મતલબ એમ છે કે આ ડીજી જે હોમ મિનિસ્ટરની બાજુમાં બેસીને જે શબ્દ બોલ્યા એ જ ગુજરાત બોટાદના એસપી બોલ્યા. એટલે કહેવાનો મતલબ આ પ્રી પ્લાનિંગ છે, આ માનવ સર્જિત, સરકાર સર્જિત આ એક કાવતરું છે. એનો ભોગ ગુજરાતની આ બોટાદ જિલ્લાના રોજિત અને રજૂતના આજુબાજુના ગામડાના લોકો બન્યા છે અને એ લોકોની સામે સંવેદના વ્યક્ત કરવાનો સમય છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકાર કે કોઈએ એક નાનું ટ્વીટ નથી કર્યું, એટલી હત્યા થઈ છે, માનવ હત્યા. એટલે મારી માંગણી અને કોંગ્રેસ પક્ષની માંગણી એ છે એને કંઈ ને કંઈ રાહત મળે અને માનવ વધનો ગુનો ગુજરાત રાજ્યના હોમ મિનિસ્ટર ઉપર લાગવો જોઈએ, ગુજરાતના ગૃહ મિનિસ્ટર ઉપર લાગવો જોઈએ, એના માટે સીધા જવાબદાર છે. અને ત્રીજા બીજા જવાબદાર છે ગુજરાતના આઈજી રેન્જ, કે જે અહીંયા 3 વર્ષથી ગુજરાત આઈજી રેન્જ તરીકેની જવાબદારી, તો એને શું કરી ફરજ? એની જવાબદારીમાં શું આવે? આપણે કોને ગુટલેગરને જવાબદાર ગણશું, દારૂ પીધો એને જવાબદાર ગણશું, દારૂ વેચો એને જવાબદાર ગણશું, કે દારૂ વેચવા માટે ખુલ્લેઆમ ગ્રીન સિગ્નલ આપ્યું છે એ પોલીસને જવાબદાર ગણશું કે આઈજીને જવાબદાર ગણશું? આ સરવાળો એટલે કહું છું આ તંત્ર જવાબદાર છે. તંત્રની નિગરાની હોમ મિનિસ્ટર કરે છે, સીધી રીતે હોમ મિનિસ્ટર જવાબદારી છે અને હોમ મિનિસ્ટર જવાબદારી સ્વીકારવી પડે. ગુજરાતમાં બોટાદના રજીતના સરપંચ ઉપર જવાબદારીના ઠીકરા ફોડવાને બદલે સહર્ષ સ્વીકારવું જોઈએ અમે કાયદો અને વ્યવસ્થા પાલન કરવામાં અમારી સરકાર નિષ્ફળ છે.
बरवाड़ा रोजेत गाम ने आजूबाजू गामों में बनो तो एम भारतीय जनता पार्टी की सरकार निष्फल गई है। गृहमंत्री पोते आखा गुजरात में दारू जुगार गांजो चरस ड्रग वेचाई रही है एने काबू कर निष्फल गया है। तमनु राजीनामु मागवा बे कलाकना धरना कार्यक्रम हो डॉक्टर रघु शर्मा साहेब अमरा रामकृष्ण ओझाजी अमरा धारासभ्य श्री अने सौराष्ट्र एकमना आगेवानो हाजर रहा था। आगामी दिवसों में पण आ कार्यक्रम चार जोन में थशे अने पछी जिल्ले जिल्ले कार्यक्रमों अपाशे। थैंक यू। अधिकारी चिट्ठीना चाकर छे। मैं कहूँ ने कि पोलिस वाळाओ ने अधिकारी कहे कि साहेब उपरथी एटलू मोटू सेटिंग छे कि अमने ना गमे तोय आ दारूना अड्डा चालवा देवा पड़े छे। दारूना अड्डाओ कोना क्या चलावा ए संगठन नक्की करे छे भाजपनी भगिनी संस्थाओ एना आगेवानो। तमे अहींया जोयुं के भाजपना प्रमुख होय ए पोते ज आ अड्डो चालू रखावा मागता था तेवुं मीडियामां ने वर्तमान पत्रोमां आवे छे। एटले पोलिस निसहाय छे अने पोलिस पोते आ बंद करावा मागे छे पण उपरथी जे एने प्रेशर छे भाजपना संगठननी दादागिरी छे अने एटला माटे सरकारनी ने पक्षनी जवाबदारी छे एटले अमे हर्ष संघवीनो राजीनामुं मांगीए छे। गांधी अने सरदारना गुजरातमां ज्यारे आ लठ્ઠાકાંડ બન્યું છે ત્યારે સરકારની સૌપ્રથમ તો નૈતિક જવાબદારી છે કે આ લઠ્ઠાકાંડ કઈ પરિસ્થિતિમાં બન્યું છે। दारू बंदीनी मोटी मोटी बातों करे छे, गुजरातना विकास मॉडलनी मोटी मोटी बातों करे छे अने आज गुजरात विकास मॉडलना नामे देश में सत्ता उपर आव्या छे त्यारे गुजरातनी परिस्थिति वर्वी वास्तविकता ग्राउंड लेवले ज्यारे जोईए त्यारे खूब भयंकर अने खूब खराब छे। दारू मळे छे, दारू वेचाय छे दरेक जग्याए बुटलेगरोनी जे पण तमे कहो कि मिली जुली जे अमे आजनो अमारो छे एट आखो कि आ सरकार સુધી લોકોનું કેવું એવું છે કે હપ્તાઓ પહોંચે છે તો સરકાર સ્વીકારીને આમાં ગૃહમંત્રીએ પોતે પોતાની નૈતિક જવાબદારી સમજીને પોતાના સત્તાકાળમાં કાર્યકાળમાં આ બનાવ બન્યો છે તો રાજીનામું આપવું જોઈએ અને આવા લઠ્ઠાકાંડ ભવિષ્યમાં ક્યારેય નહીં થાય એવી ગુજરાતની જનતાને બાંહેધરી આપવી જોઈએ। કારણ કે સૌથી વધારે પરિવારોમાં આવા કાંડ થવાના લીધે મહિલાઓ ઉપર વધારે પડતું મહિલાઓ ઉપર આ લોકોને જીવવું મુશ્કેલ થઈ જાય છે। જનારા જાય છે એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ પણ એના પછી મહિલાઓનું જીવન બાળકોનું જીવન એમના પરિવારનું જીવન કેટલું ભયંકર રીતના ચાલે છે એ પાછળ સ્વીકારવાની જવાબદારી સરકારની હોય છે।